વિસાવદરના ચાંપડા આશ્રમ તેમજ અખિલ સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુના 62મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બાપુનો દેશના નાગરિકોને એક પ્રજાજોગ સંદેશ. વિસાવદરના ચાંપડા આશ્રમ તેમજ અખિલ સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુએ વિસાવદર તાલુકા અને દેશના નાગરિકોને એક પ્રજાજોગ સંદેશો આપીને કહેલ કે કોરોના જેવી મહામારી જ્યારે આપણા બાજુના ગામમાં આવી ગયેલ છે ત્યારે કોઈ લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી અને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને સરકારી તંત્રને સહયોગ આપીએ અને વારંવાર હાથ સાફ કરવા તેમજ કોઈપણ સગા સંબંધીને ત્યાં મળવા જવાનું ટાળવું જોઈએ અને ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ અને જિંદગીથી હાથ ધોવા તેના કરતાં ઘરે જ રહીને આપણા તેમજ આપણા પરિવારની સુરક્ષા કરીએ તેવું પૂજ્ય મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું. બાપુ, આજે આ લોકડાઉનનો 55મો દિવસ છે અને પ્રેમપરા ગામમાં એક પોઝિટિવ કેસ આવેલો છે આપણા તાલુકામાં, તો પ્રજાજોગ સંદેશ માટે આપ શું કહેવા માંગો છો? આ મહામારીની અંદર તમામ વ્યક્તિએ જાગૃતિ કેળવવી જોઈએ, વૈજ્ઞાનિક અભિગમન અપનાવવો જોઈએ અને સરકારે જે નિયમો બનાવ્યા છે એ નિયમનું પાલન કરવું જોઈએ. આખર તો જનતાના હિત માટે આ બધા નિયમો છે અને જનતાએ પણ પૂરો તંત્રને સહકાર આપવો જોઈએ, જેની અંદર પોલીસ ખાતું છે, આરોગ્ય વિભાગ છે, જે તે વિભાગ જે છે એને પૂરતો સાથ સહકાર આપવો જોઈએ. કારણ કે આખર આપણી જાગૃતિ, થોડી જાગૃતિ જે છે એ આપણને જીવન બક્ષી શકે છે, થોડી લાપરવાહીતા છે જાનનું જોખમ ઊભું કરી શકે છે. એટલે મહામારીને કારણે સમગ્ર વિશ્વનો કારોબાર જે છે થંભી ગયો છે, કેવલ ભારત વર્ષનો નહીં પણ સંપૂર્ણ વિશ્વનો કારોબાર થંભી ગયો છે. આવી પરિસ્થિતિની અંદર આપણા ગામડા સુધી પણ આ રોગ આવી ગયો છે, તો એના માટે આપણે જાગૃતિ કેમ કેળવવી એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. આપણે બે ગજ દૂરી જે મોદી સાહેબ કહે છે એમ બે ગજની દૂરી પણ આપણે રાખવી જોઈએ. સાબુથી આપણે જમતા પહેલાં, અગર કંઈ નાસ્તો કરતા પહેલાં, યા તો અવારનવાર જે છે હાથ સાફ કરવા જોઈએ, માસ્ક પણ બાંધીને રાખવું જોઈએ અને બીજા જે પ્રસંગો કરવાના હોય એ પ્રસંગો મુલતવી રાખવા જોઈએ. ચાહે વાડીઓની અંદર પણ કાંઈ ફંક્શન કરતા હોય તે ફંક્શનો ન કરવા જોઈએ, અન્ય બીજા કોઈ પણ ફંક્શન કરવાના હોય એ પણ મુલતવી રાખવા જોઈએ. ખરેખર થોડો ટાઈમ જો આપણે જાગૃતિ કેળવશો તો કાં આની વેક્સિન જે છે એ પ્રાપ્ત થઈ જશે, પણ એ ધ્યાન રાખવાનું છે કે લોકડાઉન થઈ જાય તો પણ આ જાગૃતિ આપણે લાંબો ટાઈમ સુધી રાખવાની છે અને એ કેવલ આપણા માટે, આપણા કુટુંબ માટે. એમ કહેવાય કે ઘરની બહાર નીકળવું કાયમને માટે ભૂલી જવું, એના કરતાં ઘરની બહાર થોડો ટાઈમ ન નીકળવું વધારે હિતાવર છે. અને જીવનમાં હાથ ધોઈ નાખવા એના કરતાં વારે વારે આપણે સાબુથી હાથ ધોતા રહેવા જોઈએ એવી જાગૃતિ આપણે કહેવાની જોઈએ. તમામ સંસ્થાઓ અને સમાજના જાગૃત નાગરિકો હોય એણે પણ આ બધા સંદેશાઓ દેવા જોઈએ કે અજ્ઞાત અવસ્થામાં લોકો જે છે એ ઘણી વખત નિયમોના ભંગ કરતા હોય તો એને વિશે જાગૃતિ કેળવવી, વધારેમાં વધારે લોકોની અંદર કેમ જાગૃતિ આવે એ આરોગ્ય વિશેની, એ બહુ મહત્ત્વનું છે. અને આ જે જીમ્સ છે, જે વાયરસ જે છે એ ગળા દ્વારા, નાક દ્વારા, આંખ દ્વારા, કાન દ્વારા, નવ ઇન્દ્રિયો દ્વારા જે છે આપણા અંગની અંદર પહોંચી જાય છે અને પછી આપણા ફેફસાઓ, આપણી જે બોડીની અંદર કિડનીને અનેક રીતે જે છે એ ડેમેજ કરે છે. એટલે આ બાબતમાં ખૂબ જાગૃતિ રાખવી. બહારથી આવનારા જે કોઈ હોય, આપણા સગા સંબંધીઓ, બહાર આપણા ભાઈ દીકરો રહેતા હોય, જરૂર આપણા દીકરાઓ ભાઈ દીકરાઓ છે, આપણે એના માટે આવકારીએ, પણ નિયમ અનુસાર 14 દિવસ સુધી જે એને આવતા હોય ત્યાં સુધી એનો માત્રો પડતો રાખવામાં આવે, એનો ખ્યાલ રાખવામાં આવે. આવનાર વ્યક્તિએ પણ આ જાગૃતિ કેળવવી જોઈએ અને હું તો ત્યાં સુધી કહું છું કે આવી પરિસ્થિતિમાં બને ત્યાં સુધી કોઈને ઘરે એકાબીજાએ જવાનું, અગર તો કોઈ આપણી જે લાગણીઓ વ્યક્ત કરતા હોય છે અને એકાબીજા જમવાનું, ચા પાણીનું હોય છે એ પણ આપણે બંધ કરવા જોઈએ. થોડો ટાઈમની સાવધાની આપણને ખરેખર કોરોનામાં જીત અપાવશે. આખા વિસાવદર તાલુકા અને આખા દેશ માટે, વિશ્વ માટે શુભકામના. પણ જ્યારે વિસાવદર તાલુકાની અંદર
અને વેસાણની અંદર જ્યારે આ ચિહ્ન જોવા મળ્યા તો વધારે આપણે જાગૃત રહેવું જોઈએ, અને જો જાગૃતિ જ એક જીવનની અંદર આપણને સફળ આની અંદર કરી શકશે. આની અંદર જે પૈસો કામ નહીં આવે એટલી જાગૃતિ. બીજી ખાસ બાબત કે કોઈ જાતની અફવાઓ ન ફેલાવવી જોઈએ. ઘણા લોકો અફવાઓ ફેલાવીને ગેરસમજ ઊભી કરતા હોય, એવી અફવાઓ ન ફેલાવવા સમગ્ર સમાજને વિનંતી છે, અને સરકારી તંત્રને સાથ અને સહકાર આપવા અમે સૌ ધર્મપ્રેમી જનતાઓને રજૂઆત કરીએ છીએ. આવા પ્રસંગમાં ક્યારેય પણ કોઈ જાતિ કે સંપ્રદાય ભેદભાવ વ્યક્તિએ ન રાખવો જોઈએ. બીજું ખાસ કે જે લોકો મજબૂર છે એવા લોકોને જમવાની વ્યવસ્થા આપો, એવા લોકોને અનાજની વ્યવસ્થા આપો. એવા લોકો માટે કંઈ ને કંઈ ઉપયોગી કેમ થવું, પોતાની વાડીએ જો બે મજૂરો હોય તેને કામકાજ જે ખેતી અંદર કરવાની છૂટ છે તો એને રોજીરોટી મળી શકે એવી રીતે કરીને પણ એનો નિભાવ કરવો. આખર આપણે માનવતાવાદી સૌ કોઈ વ્યક્તિ ભારતવર્ષની માનવતા દાખલ કરવાનો પ્રસંગ છે. કેવલ એક સરકારથી જ નહીં પડે, તમામ નાગરિકો, જાગૃત વ્યક્તિઓ, ધાર્મિક સંસ્થાઓ અને તમામ જે છે તંત્ર કામે લાગશું તો અવશ્ય આપણે સફળ થશું. અને કોરોનાથી પીવાની જરૂર નથી, જાગૃતિ કેળવવાની જરૂર છે. ભય માનવ જાતનો શત્રુ છે. ભયભીત ન થવું પણ સાવધાન થવું. છેલ્લે સૌનું કલ્યાણ થાવ એવી મંગલ કામના સાથે મારી વાતને પૂર્ણ કરું છું. હરિઓમ. કોરોના મહામારી બીમારીની અંદર સમગ્ર વિશ્વનો કારોબાર જ્યારે થંભી ગયો છે, આવી પરિસ્થિતિની અંદર સરકારે જે નક્કી કર્યું છે એ નિયમોનું પાલન કરવું જોઈએ. તમામ જનતાએ આ જે લડત છે એ આપણી તમામ વ્યક્તિઓની લડત છે, જનતાની. આપણા આરોગ્યની કાળજી લેવી જોઈએ અને 2 ગજ દૂરીની જે વાત છે એ દૂરીથી વહીવટ કરવો જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ખરેખર વૈજ્ઞાનિક અભિગમન જો અપનાવી અને આપણે જો કામ કરશું તો જરૂર આપણે કોરોનાને જીતી શકશું. આવેલી આફત માટે સૌ સંકલ્પ કરીએ અને સાથે મળીને એક મત સાથે કામ કરીએ. ઘરની અંદર પણ એકાગ્રતા પ્રાપ્ત કરીએ. એકાંત જ્યારે મળ્યો છે ત્યારે એકાબીજાને ઓળખવાનો, એકાબીજાથી પરિચિત થવાનો એક અવસર સાંપડ્યો છે. વડીલોની સાથે કેમ રહેવું, બાળકોની સાથે કેમ રહેવું, સંબંધો કેવી રીતે આપણે વિકસાવવા જોઈએ એ આ રીતે આપણે અવસર આવ્યો છે એમ સમજવું. એકાંત અને એકાગ્રતા વચ્ચે બે અંતર છે, એટલે એકાગ્રતા પ્રાપ્ત કરવી જોઈએ. હરિઓમ. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર.